હેલો મમ્મી, વિહાર બોલું છું. આ બોલ મારા દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, શું થયું બેટા? કેવું રહ્યું તારું ઇન્ટરવ્યૂ? મમ્મી આતુરતા સાથે વિહારને પૂછ્યું. સરસ રહ્યું ઇન્ટરવ્યૂ, અને હું સિલેક્ટ પણ થઈ ગયો જે જોબ માટે મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું તે માટે. આત્મવિશ્વાસ સાથે વિહારે જણાવ્યું. ખૂબ જ સરસ બેટા, આજે મારી છાતી ગદગદ કરતી ફૂલી રહી છે. બા વિભોર થતા અવાજમાં મમ્મીએ વિહારને જણાવ્યું. હા મમ્મી, જ્યાં સુધી મારી સાથે તમારા અને પપ્પાના આશીર્વાદ છે ત્યાં સુધી હું ક્યારેય પણ કોઈ કામમાં નિષ્ફળ નહીં થઈશ. બેટા, માતા પિતાના આશીર્વાદ તો હંમેશા તેની સંતાન સાથે હોય છે. પછી ભલે તેનું સંતાન તેની સાથે રહેતું હોય કે પછી દૂર રહેતું હોય, બસ સંતાનો જ તેના માતા પિતાના પ્રેમને સમજવામાં નિષ્ફળ જતા હોય છે. સાચી વાત છે તમારી મમ્મી, વિયારે મમ્મીની વાતોમાં સુર પુરાવતા કહ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. એ તો બધું ઠીક છે બેટા, તું અત્યારે ક્યાં છો? મમ્મી હું ઓફિસમાંથી જેવો બહાર આવ્યો એ સાથે જ આ ખુશખબર આપવા માટે મેં તમને જ પહેલો ફોન કર્યો, જે માટે તમે ખરેખર હકદાર પણ છો. સારું બેટા, ટ્રેન તો મળી જશે અને ઘરે આવવા માટે? થોડાક ચિંતાવાળા સ્વરમાં મમ્મીએ પૂછ્યું. હા મમ્મી, તમે ચિંતા ના કરો, મેં ટ્રેન વિશે હું અહીં આવ્યો ત્યારે જ રેલવે સ્ટેશને પૂછપરછ કરી લીધી હતી. કેટલા વાગ્યાની ટ્રેન છે બેટા? રાત્રિના 12:30 કલાકે ભાવનગર આવવાની લાસ્ટ ટ્રેન છે. સારું બેટા, ધ્યાન રાખીને આવજે. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ મમ્મી. આટલું બોલીને વિહારના મમ્મીએ કોલ ડિસ્કનેક્ટ કર્યો. પરંતુ તેના હૃદયના કોઈ એક ખૂણામાં એક પ્રકારનો ડર લાગી રહ્યો હતો. શા માટે એવું લાગી રહ્યું હતું તે સમજાતું ન હતું. પછી પોતાના મનને મનાવતા કહ્યું કે કદાચ વિહાર કોલેજ પૂરી કર્યા બાદ પહેલી વાર એકલો બહાર ગામ ગયો છે, માટે પોતાને આવો ડર લાગી રહ્યો હશે. પરંતુ મિત્રો કહેવા છે કે એક માને જ્યારે પોતાના જીવ સમાન સંતાનો પર કોઈ આફત કે મુશ્કેલી આવવાની હોય તેનો અગાઉથી આગોતરો ઇશારો કુદરત આપતું જ હોય છે, જે વિહારના મમ્મી સાથે પણ આવું જ બન્યું હતું. વિહાર પોતે પણ પોતાની સાથે શું થવાનું છે એ બાબતથી સાવ એકદમ અજાણતો હતો. તેને વિચાર્યું પણ નહીં હશે કે પોતાની સાથે એવું કંઈ બનશે કે જેના પર લોકો તો ઠીક પરંતુ ખુદ પોતે પણ વિશ્વાસ નહીં કરી શકે. વિહાર એક સામાન્ય કુટુંબમાંથી આવતો હતો. તેના પિતા ભાવનગરમાં એક નાની એવી દરજી કામની દુકાન ચલાવતા હતા. એટલું બધું ખાસ કોઈ કમાણી થતી ન હતી, પરંતુ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકે એટલું તો કમાઈ લેતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિહાર નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો. પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેને સરકારી શાળામાંથી મેળવેલું હતું અને પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી તેને દરેક પરીક્ષામાં પ્રથમ ક્લાસ સાથે પાસ કરેલી હતી. વિહારની ઈચ્છા તો મેડિકલ કે એન્જિનિયરિંગની કોલેજમાં એડમિશન લેવાની હતી, પરંતુ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોતાના પિતા પર વધારે આર્થિક બોજો ન આવે તે વિચારથી જ વિહારે ભાવનગરમાં આવેલા સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં બીએસસી કેમિસ્ટ્રીમાં એડમિશન લીધું હતું. કોલેજમાં પણ વિહાર અત્યાર સુધી જેવી રીતે સારા માર્ક્સ સાથે પાસ થયો હતો તે સિલસિલો ચાલુ જ રાખ્યો. વિહાર ખૂબ જ આતુરતા અને જિજ્ઞાસા સાથે અભ્યાસમાં પોતાનું મન પરોવી લીધું હતું. જોતજોતામાં વિહાર બધા જ શિક્ષકોનો માનીતો વિદ્યાર્થી બની ગયો. વિહારે પોતાની કોલેજમાં એકમાત્ર એવો વિદ્યાર્થી હતો કે જે સળંગે સળંગ 4 વર્ષ સુધી દરેક વર્ષે કોલેજમાં ફર્સ્ટ આવ્યો. આથી વિહારને ફેરવેલ વખતે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ કોલેજનો એવોર્ડ પણ આપવામાં આવેલો હતો. જ્યારે બધા વિદ્યાર્થીઓ વિહારને પોતાનું સફળતાનું રહસ્ય પૂછ્યું તો તેણે બધા વિદ્યાર્થીઓને જણાવ્યું કે જ્યારથી હું સમજણો થયો ત્યારથી મને ખબર છે કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે. તેમ છતાં પણ ક્યારેય મારા પપ્પાએ મને રૂપિયા માગ્યા હોય અને ના આપે એવું બન્યું જ નથી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ હવે આવશે. રેલવે સ્ટેશનવાળો, કહાની છેલ્લા સુધી જોજો. વધારે આઘાત તો મને અત્યારે લાગ્યો કે જ્યારે મને ખબર પડી કે મારા પપ્પાના બંને પગમાં વેરિકોઝ, જેમાં રક્તવાહિનીઓ અબનોર્મલી પોળી થઈ જાય. તેમ છતાં પણ મારા પપ્પા મને ભણાવવા માટે વધારે કામ કરતા હતા. બસ ત્યારથી મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું વહેલી તકે મારા પપ્પાને તેના કામમાંથી નિવૃત્ત કરીને આરામ કરાવડાવું અને વેરિકોઝ વેઇન માટે યોગ્ય સારવાર કરાવડાવું. કોઈને પોતાની લાઈફમાં સફળ થવા માટે આનાથી વિશેષ શું મોટિવેશનની જરૂર હોય? આટલું બોલતા જ આખે આખો ઓડિટોરિયમ હોલ તાળીઓના ગરગડાટથી ગુંજી ઉઠ્યો.
એવામાં એક રિક્ષાવાળાએ વિહારની નજીક આવીને રિક્ષાનું હોર્ન વગાડ્યું. આથી વિહાર પોતાની ભૂતકાળની યાદોમાંથી એક જબકારા સાથે બહાર આવી ગયો અને તે રેલવે સ્ટેશન જવા માટે રિક્ષામાં બેસી ગયો. દોસ્તો, વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સ્થળ રેલવે સ્ટેશન, વાપીની બહાર આવેલી રિક્ષા સ્ટેશન, સમય રાત્રિના 9 કલાક. રિક્ષામાંથી ઉતરતાની સાથે જ વિહાર પહેલાં રિક્ષાવાળાને પૂછ્યું, કાકા આટલામાં ક્યાંય જમવા માટે સારી હોટલ કરી? આ સાહેબ, અહીંથી 5 કે 7 મિનિટના અંતરે જ એક સારી હોટલ છે, ત્યાં તમને સારું એવું પંજાબી જમવાનું મળી રહેશે. પણ કાકા, અમે ગુજરાતી લોકો છીએ, જ્યાં સુધી અમને સાંજે કાઠિયાવાડી જમવાનું ખીચડી અને છાશ મળે નહીં ત્યાં સુધી અમને મજા ના આવે. સમજાઈ ગયું સાહેબ, તમારે કાઠિયાવાડી જમવું છે એમને? હા, એકદમ. હળવા સ્મિત સાથે બિહારે રિક્ષાવાળા કાકાને કહ્યું, સાહેબ, અહીંથી 15 કે 20 મિનિટના અંતરે જ એક બીજી હોટલ છે જ્યાં તમને સારું એવું કાઠિયાવાડી જમવાનું મળી રહેશે. બિહાર પેલા રિક્ષાવાળા કાકાનો આભાર માની પેલી હોટલ તરફ જવાના રસ્તા પર ડગલા ભરવા માંડ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ત્યારબાદ બિહારે પેટ ભરીને કાઠિયાવાડી ભોજન જમ્યું અને એમાં કંઈ ખોટું પણ ન હતું, કારણ કે આજે બિહારે પોતાને જેવી જોબ જોઈતી હતી તેવી જોબ મળી ગઈ હતી. આથી તે ખૂબ જ ખુશ હતો, પરંતુ બિહારની આ ખુશીનો ક્ષણિક જ હતી જેનાથી પોતે એકદમ અજાણ હતો. ત્યારબાદ બિહાર જમીને ફરી પાછો રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તે ચાલવા લાગ્યો. સ્થળ રેલવે સ્ટેશન, વાપી, સમય રાત્રિના 10:45. બિહારે ટિકિટ બારી પર જઈને ભાવનગર જવા માટેની ટિકિટ લીધી. ટિકિટ લઈને પોતે ટ્રેન સીટ નંબર, ડબ્બો અને પ્લેટફોર્મ નંબર વગેરે જેવી બાબતો કન્ફર્મ કરીને ટિકિટ પોતાના પર્સમાં સાચવીને મૂકી દીધી. ત્યારબાદ બિહાર પોતાની ટ્રેન જે પ્લેટફોર્મ પર આવવાની હતી તે પ્લેટફોર્મ નંબર 4 તરફ ચાલવા લાગ્યો. બિહાર જેવા પ્લેટફોર્મ 4 પર પહોંચ્યો તો તને ત્યાં થોડુંક અજુગતું લાગ્યું, કારણ કે ત્યાં કોઈ માણસ કે મુસાફર દેખાઈ રહ્યું ન હતું. પરંતુ હજુ ટ્રેન આવવાની ઘણી વાર હશે, આથી કોઈ દેખાતો નહીં હોય. જેવો ટ્રેનનો સમય થશે એમ બધા આવવા લાગશે, એવું વિચારી વિહાર પ્લેટફોર્મ પર રાખેલ બાંકડા પર બેસ્યો. ત્યારબાદ વિહાર ટ્રેન માટે રાહ જોવા લાગ્યો. વિહારે આજુબાજુમાં નજર કરી તો કોઈ માણસ નજરે નહોતું પડતું. પ્લેટફોર્મ પર માત્ર 4-5 કૂતરાઓ આમ તેમ આંટા મારી રહ્યા હતા. જેવા રાત્રિના 12 વાગ્યા એવામાં અચાનક પ્લેટફોર્મમાં રહેલ લાઇટો ઝબક ઝબક થવા લાગી. પેલા આંટા મારી રહેલા કૂતરાઓ એકાએક જોર જોરથી રડવા લાગ્યા. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે કૂતરાઓનું રડવું એ અપશુકનિયાળ છે. એમાં પણ જ્યારે એકસાથે 4-5 કૂતરાઓ એકસાથે રડે તે તો ખૂબ જ અપશુકનિયાળ ગણવામાં આવે છે. ટ્રેનની વિગતો દર્શાવતી સ્ક્રીન એકાએક ચાલુ બંધ થવા લાગી. પવન સુસવાટા મારતો મારતો ફૂંકાવા લાગ્યો. વિહાર આ બધી બાબતોમાં માનતો હતો નહીં, પરંતુ અત્યારે પોતાની સાથે જે કંઈ બની રહ્યું હતું તે જોઈને વિહારના મનમાં થોડોક ડર પોતાનું ઘર કરી રહ્યો હતો અને વિહાર પાસે આ બાબત પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો. આમ છતાં પણ વિહાર હિંમત કરીને પ્લેટફોર્મ પર જ ઊભો રહ્યો. એવામાં એકાએક આ બધું શાંત પડી ગયું. પેલા કૂતરાઓ પણ હવે રડતા બંધ થઈ ગયા. એવામાં વિહારને પ્લેટફોર્મ 4 પર થોડેક દૂરથી ધુમાડો દેખાયો અને આ ધુમાડામાંથી લોબાનની સુગંધ પણ આવી રહી હતી. ધીમે ધીમે વિહારને સામેથી આવતા વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાયો. તે બીજું કોઈ નહીં પણ એક ફકીર બાબા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જેના ચહેરા પર એક અલગ પ્રકારનું તેજ હતું. ફકીર બાબાએ વિહારની નજીક આવીને પૂછ્યું, કા જાના હૈ બચ્ચે તુજે? જી બાબા, મુજે ભાવનગર જાના હૈ ઓર મેં ઉસી ટ્રેન કા ઇંતજાર કર રહા હું. બચ્ચે સંભાળ કર જાના, ફકીર બાબા ચેતવણી આપતા હોય તેવા ભારે અવાજમાં બોલ્યા. જી બાબા, બચ્ચા તું અભી બહોત હી નાદાન હૈ, તું કુદરત કા ખેલ નહીં જાનતા હૈ. મતલબ? બાબા, આપ કહેના ક્યા ચાહતે હો? વિહારે વિશ્વમેતાથી પેલા બાબાને પૂછ્યું. કુછ નહીં બચ્ચે, તું બસ સંભાળ કર જાના ઓર જે તાવીજ અપને પાસ રખો, જે તાવીજ તુમ્હારી રક્ષા કરેગા. વિહારને તાવીજ આપતા પહેલાં ફકીર બાબાએ કહ્યું. વિહારે પોતાની બંને આંખો બંધ કરીને અને હાથ જોડીને પેલા ફકીર બાબાનો આભાર માનવા પોતાનું માથું ઝુકાવ્યું. વિહારે જેવું નમન કરીને પોતાનું માથું નમાવેલ માથું ઉચકીને બંને આંખો ખોલી તો તેના આશ્ચર્યનો કોઈ પાર નહીં રહ્યો.
કારણ કે પેલા ફકીર બાબા પોતાની નજર સામે હતા નહીં. હવે મુસાફરો પણ ધીમે ધીમે પ્લેટફોર્મ 4 પર આવવા લાગ્યા હતા. વિહાર પોતાની સાથે શું બની રહ્યું છે એના વિશે વિચારે કે સમજે પહેલા જ તેના કાને દૂરથી આવતી વિસલનો અવાજ સંભળાયો. થોડી વારમાં ટ્રેન આવીને પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી રહી. બધા મુસાફરો પોતપોતાની સીટ મેળવવા માટે ટ્રેનમાં ચડવા લાગ્યા. વિહાર પણ પોતાની બેગ લઈને પોતાની સીટ ટ્રેનના જે ડબ્બામાં આવેલી હતી એ ડબ્બામાં ચડ્યો અને પોતાની સીટ પર બેસી ગયો. ધીમે ધીમે ટ્રેનનો આખો ડબ્બો મુસાફરોથી ભરાઈ ગયો અને એક ટ્રેન એક વિસલ વગાડી ધીમે ધીમે પોતાના નિયત ટ્રેક પર ચાલવા લાગી. જેવી ટ્રેન ઉપડી તરત જ વિહારના જીવમાં જીવ આવ્યો અને પોતાની સાથે જે થયું એ થોડુંક અજુકતું તો હતું જ અને સાથે સાથે ડરામણું પણ હતું. એક બાજુ ટ્રેન પાટા પર દોડી રહી હતી અને આ બાજુ વિહારના મનમાં વિચારોની ટ્રેન દોડી રહી હતી. તેની સાથે શું બની રહ્યું છે તે સમજાતું ન હતું. શા માટે પેલા ફકીર બાબાએ પોતાને સંભાળ કર જાના વચ્ચે એવું કહ્યું હશે? કોણ હશે એ ફકીર બાબા? શા માટે તેને જોઈને બધા કૂતરાઓ રડતા બંધ થઈ ગયા? ફકીર બાબાને મારી ચિંતા શા માટે થઈ હશે? આવા અનેક પ્રશ્નો અત્યારે વિહારના મગજમાં દોડી રહ્યા હતા. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિચારતા વિચારતા વિહારને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખ્યાલ ન રહ્યો. આખા દિવસની દોડાદોડી અને મુસાફરીના થાકને લીધે વિહારને તરત જ ઊંઘ આવી ગઈ. સમય રાત્રિના 2 કલાક. સ્થળ વિહાર જે ટ્રેનના ડબ્બામાં હતો તે વિહાર પોતાની સીટ પર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. એવામાં અચાનક તેના કાને બચાવ બચાવ, કોઈ અમારી મદદ કરો, કોઈ મારા છોકરાને બચાવો, મહેરબાની કરીને કોઈ અમારી મદદ કરો, આવા ડરામણા અવાજ પડ્યા. આથી વિહાર ઝબકીને જાગી ગયો. વિહારે જેવી આંખો ખોલી તો તેને એકદમ નવાઈ લાગી અને સાથે સાથે એક પ્રકારનો ડર પણ લાગ્યો, કારણ કે ડબ્બામાં વિહાર સિવાય કોઈ મુસાફર હતું જ નહીં. એવામાં એકાએક ટ્રેનમાં છત પર ટીંગાડેલા પંખા તેની જાતે જ જોર જોરથી ફરવા લાગ્યા. ટ્રેનના ડબ્બાની બારીઓ અને દરવાજા આપોઆપ ખોલ બંધ થવા લાગ્યા. વિહારે અત્યાર સુધી જે હિંમત દાખવેલી હતી એ હવે ધીમે ધીમે ઘટી રહી હતી. આજુ વિહાર એકદમ ગભરાવા લાગ્યો. ડરને લીધે તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા, હૃદયના ધબકારા વધવા લાગ્યા. ડરને લીધે વિહારના શરીરમાં રૂવાંટા ઊભા થઈ ગયા અને આખું શરીર પરછેવે રેબજેબ થવા લાગ્યું. વિહાર કંઈ વિચારે કે સમજે પહેલાં જ તેના કાને પેલો ડરામણો અવાજ ફરી સંભળાયો. બચાવ બચાવ, કોઈ અમારી મદદ કરો, કોઈ મારા છોકરાને બચાવો, મહેરબાની કરીને કોઈ અમારી મદદ કરો. આથી વિહારને થયું કે કોઈ પરિવાર ખરેખર મુસીબતમાં હશે અને તેની મદદની જરૂર હશે. આથી વિહાર કંઈ પણ વિચાર્યા વગર પેલા અવાજની દિશામાં દોડવા લાગ્યો. જેવો વિહાર પેલા દરવાજા પાસે ગયો તો તે જોઈને એકદમ ગભરાઈ ગયો. પોતે જોયું તેના પર વિશ્વાસ આવી રહ્યો ન હતો, કારણ કે એક પરિવાર 4 સભ્યો પોતાનો જીવ બચાવવા માટે જેવી રીતે કબૂતર તરફડિયા મારતું હોય તેવી રીતે આ પરિવારના બધા જ સભ્યો તરફડિયા મારી રહ્યા હતા, જેની ફરતે 7-8 માથા ભારે શખ્સો હાથમાં હથિયાર લઈને ઊભા હતા, જેને આ પરિવારના પુત્ર પુત્રી પત્ની બધાને બેરમીથી ઉતારી દીધા હતા. હવે તે પરિવારના મુખ્ય સભ્યને પણ ધારદાર પ્રહાર કરવા જઈ રહ્યા હતા. આજુ વિહારે એક બૂમ પાડી, પેલા વ્યક્તિને બચાવવા માટે દોટ મૂકી. વિહાર ઝડપથી દોડીને પેલા માથા ભારે વ્યક્તિના ટોળા પાસે પહોંચીને તેના પર પ્રહાર કર્યો, પરંતુ તે પેલા બધાની આરપાર નીકળીને ટ્રેનના ડબ્બાના દરવાજા સાથે જોરથી અથડાયો. આ જોઈ વિહાર એકદમ લાચાર થઈ ગયો. શું કરવું એ કંઈ સમજાતું ન હતું. આથી તેણે પેલા ઘાયલ વ્યક્તિને ઊભા કરવા માટે પોતાનો હાથ લંબાયો, પરંતુ આ વખતે પણ પહેલાંની માફક જ થયું. વિહારનો હાથ પેલા ઘાયલ વ્યક્તિના શરીરની આરપાર નીકળી ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પેલું ટોળું ઘાયલ વ્યક્તિને વિહારની નજર સામે જ ઘાટ ઉતારી રહ્યા હતા. આખે આખો પરિવાર વિહારની નજર સમક્ષ મૃત હાલતમાં પડેલ હતો. તે પરિવારના બધા જ સભ્યો તરફડિયા મારતા મારતા જ વિહારની નજર સમક્ષ પોતાનો દમ તોડ્યો. ત્યારબાદ વિહાર એકદમ લાચાર અને હતાશ થઈને ફરી પાછો પોતાની સીટ પર બેસી ગયો. મનમાં અનેક પ્રશ્નો હતા, પરંતુ તેનો કોઈ જવાબ મળતો ન હતો. જે કંઈ બન્યું તે સમજવા માટે વિહાર તો ઠીક, પરંતુ મનુષ્યની સમજણ બહાર હતું. વિહારે પોતાના બેગમાંથી પાણી પીવા માટે બોટલ બહાર કાઢી. એવામાં તેને યાદ આવ્યું કે પોતે વાપી રેલવે સ્ટેશન
સ્ટેશન પરથી વડાપાઉં પાર્સલ કરાડાવેલ અતિ વિહારે ચાપામાં રાખેલ વડાપાઉં કાઢીને એક બાઈટ લીધું. અચાનક તેનું ધ્યાન ચાપાના કટકામાં રહેલ સમાચાર પર પડતું. આ જોઈ વિહાર એકદમથી ઝબકી ઉઠ્યો. આથી તેને વડાપાઉં એક તરફ મૂકીને આ સમાચાર વાંચવા લાગ્યો. તેમાં લખેલું હતું કે સૌરાષ્ટ્ર ટ્રેનના 10મા ડબ્બામાં મુસાફરી કરી રહેલ જર્નાલિસ્ટની તેના પરિવારના સભ્યો સાથે કરણપીણ હત્યા. આથી વિહારે એકદમ અધીરા થઈને પોતાનું પર્સ બહાર કાઢી પોતાની ટ્રેનની ટિકિટ હાથમાં લીધી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે એ જ ટ્રેનના એ જ ડબ્બામાં એ જ સીટ પર અને એ જ તારીખે મુસાફરી કરી રહ્યો હતો. બસ એ બનાવ એક વર્ષ પહેલાં બન્યો હતો અને આજે એ બનાવને એક વર્ષ થયું હતું. હવે વિહારને ધીમે ધીમે પોતાના મનમાં ઉદ્ભવેલા બધા પ્રશ્નોના જવાબ મળી રહ્યા હતા. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વાપી રેલવે સ્ટેશનથી માંડી અત્યાર સુધી પોતાની સાથે જે કંઈ બન્યું એ કદાચ કુદરતનો કોઈ સંકેત હશે એવું સમજાઈ રહ્યું હતું. પરંતુ હજી પણ ઘણા પ્રશ્નો એવા હતા કે જેનો વિહારને ઉત્તર મળેલ હતો નહીં. ત્યારબાદ વિહાર એક ઊંડા શ્વાસ લીધો, આંખો બંધ કરી આખી ઘટનાને ફરી રિવાઇન્ડ કરવા લાગ્યો. આખી ઘટનામાં પેલા જર્નાલિસ્ટ પોતાની સામેની તરફ દરવાજા પાસે રહેલ છેલ્લી સીટ તરફ ઇશારો કરતા હોય એવું વિહારને દેખાયું. વિહાર તરત જ ઊભો થઈને જર્નાલિસ્ટે જે બાજુ ઇશારો કર્યો તે તરફ વિહાર સબૂત મળશે એવા વિચાર સાથે બધું તપાસવા લાગ્યો. એવામાં સીટની પાછળની તરફ હાથ ફેરવતા ફેરવતા રેગજીનની અંદર કંઈક હોય તેવું લાગ્યું. આથી તેણે હાથ ફેર્યો હતો તેને પેનડ્રાઈવ જેવું કંઈક લાગ્યું. આથી વિહારે રેગજીન કાપીને પેનડ્રાઈવ બહાર કાઢી અને એકદમ ઝડપથી પોતાની બેગમાંથી લેપટોપ બહાર કાઢી પેનડ્રાઈવ લેપટોપમાં લગાડી, પરંતુ તે પાસવર્ડ પ્રોટેક્ટેડ હતી. વિહાર એકદમ હતાશ થઈ ગયો, કારણ કે પોતે એકદમ આ રહસ્ય સોલ્વ કરવાની અણી પર હતો અને હવે પાસવર્ડ કેવી રીતે મેળવવો એ વિચારવા લાગ્યું. વિહારે પોતાની રીતે બે કે ત્રણ પાસવર્ડ નાખીને જોયું, પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. અચાનક વિહારને વાપી રેલવે સ્ટેશન પર મળેલા ફકીર બાબા યાદ આવ્યા અને તેને આપેલા તાવીજ યાદ આવ્યું, જેમાં એક તરફ સતરામ બીજી તરફ 786 એવું લખેલું હતું. આથી વિહારે અને ભગવાન અલ્લાહ કે કુદરતનો સંકેત માની 786 પાસવર્ડ નાખ્યો. પાસવર્ડ નાખતાની સાથે જ વિહાર એકદમ ખુશ થઈ ગયો, કારણ કે પેનડ્રાઈવ હવે ઓપન થઈ ગઈ હતી. જેવા વાપી શહેરના એક MLA દ્વારા ચાલતા કાળા કારનામા અને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓના વિડીયો ક્લિપ ઉતારેલી હતી. હવે વિહાર બધું જ સમજી ગયો હતો કે ભગવાન અલ્લાહે કે કુદરતે કોઈ એક માસૂમ પરિવારને ન્યાય અપાવવા અને સમાજના કલંક સમાન લોકોને સજા અપાવવા માટે પોતાને પસંદ કરેલ છે. લગભગ 30 મિનિટ બાદ વિહારે પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને ગૂગલ કોન્ટેક્ટમાંથી વાપી શહેરના DGP નંબર મેળવી કોલ કર્યો. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આખી બાબત જણાવતા કહ્યું કે સાહેબ મને આપણી પોલીસ પર ભરોસો છે, આથી મેં તમને આ કેસ સાથે સંબંધિત વિડીયો તમારા ઈમેલ ID પર મોકલી દીધો છે. મારી તમને નમ્ર વિનંતી છે કે એક નિર્દોષ પરિવારને યોગ્ય ન્યાય અપાવવામાં અને આપણા સમાજમાં ખુલ્લેઆમ ફરતા પહેલાં MLA જેવા સમાજના કલંકને યોગ્ય સજા થાય તે માટે તમે તાત્કાલિક યોગ્ય પગલાં લેશો. આ ચોક્કસ, પણ તમારું નામ તો જણાવો, DGP પૂછ્યું. એક સમાજ સેવક. આટલું કહીને વિહારે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો. આટલું કહી જાડે કોઈ ફાઇનલ પરીક્ષા પૂરી થાય અને મન જેટલું હળવું થઈ જાય એટલી હળવાશ હાલ વિહાર અનુભવી રહ્યો હતો. વિહાર ફરીથી એકદમ આરામથી ગસગસાટ ઊંઘી ગયો. એવામાં ક્યાંક ભાવનગર આવી ગયું એ ખ્યાલ જ ના રહ્યો. બીજે દિવસે સવારે 10 કલાકે વિહાર પોતાના ઘરે પ્રવેશ થઈને સવારે નાસ્તો કરવા બેઠો ત્યારે TV શરૂ કર્યું તો તેમાં ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા હતા કે વાપીના MLAની એક અજાણ્યા યુવક દ્વારા આપેલ બાતમી અને સબૂતના આધારે ધરપકડ કરવામાં આવી. પોતે જ ગેરકાયદેસર ધંધા ચલાવતા હતા, તેમાં એક પરિવારને ગાંઠ ઉતારવાના આરોપથી સબૂતાના આધારે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. આ સાંભળીને વિહારના મમ્મી બોલ્યા, સારું થયું આ MLA તેના ગુનાની સજા મળી અને ધન્ય છે યુવાનને જેણે કોઈ પણ પ્રકારની બીક કે ડર વગર પોલીસને બધી માહિતી આપી. તે બદલ અને યુવકની માતા પણ કેટલી નસીબદાર હશે જેને પેટે આવો છોકરો જન્મ્યો હશે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. જેને કોઈ પણ પ્રકારની વાહ વાહ કરાવવામાં રસ નથી, પરંતુ માત્ર ગુનેગારોને માત્ર સજા અપાવવામાં જ રસ છે. મમ્મી તારો દીકરો પણ ક્યાં એનાથી કંઈ ઓછો નહીં.
વિહારે ગર્વ સાથે પોતાની મમ્મીને જણાવ્યું, તું તો છો જ બેટા, પણ હું પેલા ટીવીમાં જે યુવાનની વાત થાય છે તેના વિશે વાત કરું છું. મમ્મી, યુવાન બીજો કોઈ નહીં પરંતુ તારો જ દીકરો વિહાર છે. વિહાર ઊભો થઈને બોલ્યો. આટલું સાંભળતાની સાથે જ વિહારની માતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. છાતી ગદગદ કરતી ફૂલવા લાગી અને પોતાને વિહારની માં હોવાનું સદભાગ્ય પ્રાપ્ત થવા બદલ મનોમન ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. વિહારે પણ આ વાત કોઈને ન કહેવા માટે પોતાની મમ્મી પાસેથી વચન માંગી લીધું, કારણ કે વિહારને હવેથી વાપીની નજીક આવેલા સેલવાસમાં આવેલી આરએમ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવાની હતી અને વિહાર નહોતો ઈચ્છતો કે ભવિષ્યમાં પણ તેને નોકરી કરવામાં આફત કે મુશ્કેલીઓ આવે. ત્યારબાદ વિહારની માતા વિહારને આ બધું સાંભળીને પોતાના ગળે લગાડી દીધો. વિહાર પણ પોતાના કાર્યથી પોતાની મમ્મીની આંખોમાં આવેલ ચમક જોઈ ખૂબ જ ખુશ હતો અને મનોમન ભગવાનને આવા સદકાર્ય માટે પોતાની પસંદગી કરવા બદલ આભાર માન્યો. મિત્રો, કહેવાય છે કે અહીંનું કરેલું અહીં જ ભોગવવું પડે છે. આપણે જેવા કાર્યો કર્યા હશે તેવા જ પરિણામ મળશે. જો આપણે સારા કાર્યો કરશું તો સારા ફળ અને ખરાબ કાર્યો કરશું તો ખરાબ ફળ ચોક્કસથી મેળવીશું. કદાચ ફળ મળવામાં થોડું મોડું થઈ શકે પરંતુ ફળ તો મળે જ છે. દોસ્તો, તમે પણ તમારી મમ્મીને પ્રેમ કરતા હો તો તમારી મમ્મી માટે કોમેન્ટ્સમાં દોસ્તો પ્લીઝ જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે, અથવા કોઈ ઇમોજી અથવા માં લખી દો. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ.